अविरत सेवा कार्यकर्ता अने मानव सेवा अने जीव दया मा मानता उमरगामना समर्पण ग्रुप द्वारा सतत नोंधनीय सेवा कार्य थई रह्या छे। त्यारे सेवाभावी समर्पण ग्रुप द्वारा जीवनथी नीरस बनेला निरुत्साही शारीरिक विकलांग मानसिक विकलांग अने प्रज्ञाचक्षु दिव्यांगोना जीवनमां एक नवो उत्साह जागे अने आनंदमय जीवन व्यतीत थाय ते माटे आरजीलेंड होटेलमां एसी हॉलमां मुंबईना कलाकारोनो संगीत संध्यानो कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रम में 60 पण वधारे विकलांगो ने दिव्यांगोए उत्साहभेर भाग लीधो हतो। दरेक विकलांगो संगीत संध्या साथे मन मूकीने नाचा हता तथा दाताओए छूटा हाथे दाननो प्रवाह वहाव्यो हतो। एक सेवाभावी दाता तरफथी भोजन समारंभ तथा संपूर्ण कार्यक्रमनो तमाम खर्च आपवामां आव्यो हतो। समर्पण ग्रुपना प्रमुख तथा दरेक सभ्योए ऊभा पगे रही आवेला मेहमानो तथा विकलांगोनुं स्वागत करी अथाग मेहनत साथे संपूर्ण कार्यक्रमने सफल बनाव्यो हतो। अंतमां आमंत्रित दरेक मेहमानो लाभार्थीओ अने समर्पण ग्रुपना दरेक सभ्योए साथे प्रीति भोजन करी आभार विधि साथे कार्यक्रम संपन्न थयो हतो। સેવા માટે તત્પર મહેનત માટે આપણે તૈયારી કરીને બધી બહેને પોતાના હાથે કરી છે, અમે કોઈને આપ્યું નથી, આ પોતાના હાથે મહેનત કરી છે। એક તો મહેનત કરવી અને ઉપરથી ડોનેશન પણ આપવું, દર મહિને પૈસા બધા કાઢે છે અને એમ કરીને આ દુઃખ ઊભું કર્યું છે। સાથે સાથે અમને ઉમરગામના દાતાઓનો પણ ખૂબ આભાર છે, એનો અમને સહકાર મળ્યો છે। જો એ ન હોય તો આવા પ્રોગ્રામ થઈ જશે અને અહીંયા પધારેલા દરેક મહેમાનોનું સ્વાગત કરું છું, સ્વાગત કરું છું। સાથે સાથે અમારા પધારેલા મહાનુભાવો અમાર રમેશભાઈ જૈન, રમેશ કાકા, આશીષભાઈ, આ લોકો માટે શું શબ્દ બોલવું શું આપણે, રમેશ કાકા જે રોટરી તરફનો પાયો નાખનાર વ્યક્તિ, કે ત્યારથી જે સેવામાં લાગેલા હોય, કઈ પણ કામકાજ હોય, આંખોનું ઓપરેશન કરી કઈ પણ હોય, રમેશ કાકાનો ખાલી એક ફોન કરો ને અને તમારું કામ થઈ જાય, તમારે એની પાસે જવાની જરૂર નથી। અમારા રમેશભાઈ જૈન, બબ્બે રમેશભાઈ એક હતા, રમેશભાઈ જૈન ઈ તો સેવા કરે પણ એના છોકરાઓ સેવા કરે, આખું ઘર સેવામાં લાગેલું। હમણાં જ અમે એક પાંજરા પર ફરી ગૌશાળા ખોલી, એમાં રમેશભાઈએ એક ટેમ્પો આખો દાનમાં આપેલો છે ગાયને લાવવા લઈ જવા માટે। સાથે સાથે એનો દીકરો અમારી સાથે ખભે ખભો મિલાવી એટલું દાન પણ લાવે છે ને મહેનત પણ કરે છે। આપણે ગામમાંથી લકડી ગાયો છે, લકડે છે ને, એ બધાની એક જગ્યા લાવી અને અમે બધા સાથે કામ કરીએ છીએ, અમારે દીકરો પણ કામ કરે છે।